નેત્રંગ ખાતે રાષ્ટ્રીય હાથી પગો નિમૂલન કાર્યક્રમ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન જાગૃતિ અભિયાન રેલી યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં હાથી પગો રોગ દેખાતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથી પગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર એ એસ સિંઘની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જન જાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ થકી બેનરો સાથે સૂત્રાચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ડોક્ટર દિલેશ પટેલ, ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર એ એન સિંઘ, તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા, સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. હાથી પગોના રોગના પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલાં જ આરોગ્ય વિભાગ તેને કાબૂમાં લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે. આ અભિયાન નેત્રંગ તાલુકામાં તમામ વિસ્તારોમાં તારીખ 10-12 ફેબ્રુઆરી દરમિયાન ચાલશે. હાથી પગોના અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં ડીઈસી અને આલ્બેન્ડા જોડની દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમાં ઉપરોક્ત 3 દિવસ દરમિયાન આપવામાં આવશે. આમ જનતા આ દવાનો ડોઝ નિસંકોચ લે અને હાથી પગોના આ ફેલાઈ રહેલા રોગથી સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગ આરોગ્ય વિભાગ થકી કરવામાં આવી છે. યાકુબ પટેલ, છેલ્લેશ ટીવી, ભરૂચ.